વાહન અથડાવવા બાબતે મહિલા પોલીસ કોન્સ્ટેબલના પતિનો એડવોકેટ રિપિન ગોકાણી પર હુમલો કરાયો. હુમલામાં એડવોકેટના પિતાને પણ ઈજા પહોંચી હતી. ધારિયા તલવાર સાથે ઘસી આવેલા ટોળાએ એરપોર્ટ રોડ પર અન્ય રહીશોને પણ ગાળો ભાંડી શહેરના એરપોર્ટ રોડ પર રહેતા જાણીતા એડવોકેટ તુષારભાઈ ગોકાણીના નાના ભાઈ રિપન ગોકાણી પણ રાત્રિના પાડોશમાં રહેતા પરિવારે હિચકારો હુમલો કર્યો. બનાવને પગલે સ્થાનિક પોલીસ સ્ટાફ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો. અહેવાલ વિજય મકવાણા. આજે રાત્રિના 10:15 ની આસપાસ રિપનભાઈ તેના મકાન આગળ મિત્રો જોડે બેઠા હતા. એ દરમિયાન એક એક્ટિવા લઈને અને એક સ્કોર્પિયોમાં પણ ચાર જણા આવ્યા અને કંઈક સામાન્ય બાબતો ભૂલાચાલી કરી આડેધડ ઉકા મારવા માંડ્યા, ગાળો બોલ્યા. એમની સાથે એમના એના પિતાજીને એના દીકરાને ધમકી મારી આ પ્રકારની રજૂઆત આવી છે અને આખી સોસાયટીમાં એમણે રાઉન્ડ બી માર્યા છે. એટલે સોસાયટીના ફૂટેજ કવરેજ કરી અને હાલમાં તેને શોધી કાઢવા પ્રયત્ન ચાલુ છે. કેટલા વાહનોમાં તોડફોડ થઈને અત્યારે વાહનો સંખ્યા એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ અમુક કુંડાને બી નુકસાન કર્યું છે. એટલે રેન્ડમલી કોઈ પણ ઈરાદા વગર આવારા તત્વો હોય એવું અત્યારે જણાય છે. પણ ટીમ લાગી ગઈ છે પાછળ, એટલે એને ગાડીના નંબર અને લોકેશનના આધારે ટૂંક સમયમાં તમામ પકડાય છે. સાહેબ, જેને હુમલો કર્યો છે તેમના પત્ની રાજકોટ પોલીસમાં ફરજ બજાવી વાત છે કે હકીકત છે કે શું છે? હા, એ જાણવા મળ્યું છે. તે મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવે છે, જે મુખ્ય આરોપી છે. એના પત્ની અને એના સસરા છે તે નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર છે, એટલે પોલીસના પરિવારના જ કહી શકાય.